हाल कोरोनानी महामारी चाली रही छे जेमां निराधार लोको माटे जीवन जीवानुं दोयलुं बनी गयुं छे। जेमां जेमना माथे ओढवाने आकाशनी छत अने सुवाने जमीननो ओટલો છે એવા નિરાધાર લોકોની નર્મદા વહીવટી તંત્રએ અને સામાજિક સંસ્થાએ ચિંતા કરી નિરાધારનો આધાર બનવાનું નક્કી કર્યું। આજે આપણે એવી સુંદર વ્યવસ્થા વિશે વાત કરવી છે જેમાં નિરાધારનો આધાર બની નર્મદા વહીવટી તંત્ર અને વૈષ્ણવ વણિક સમાજના યુવાનોએ ગરીબો માટે રેન વસેરા સાથે સાર્વજનિક રસોડું શરૂ કર્યું છે, જેમાં નિરાધારનો આધાર બન્યું નર્મદા વહીવટી તંત્ર અને વૈષ્ણવ વણિક સમાજના યુવાનોએ ગરીબો માટે રેન વસેરા સાથે સાર્વજનિક રસોડું શરૂ કર્યું છે, જેમાં આશરે 22 જેટલા પરિવારોના 45 જેટલા સદસ્યો માટે રેન વસેરામાં આશ્રય અને ભોજન સહિત વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યનો ધર્મ પ્રજા કલ્યાણની કાળજી લેવાનો છે। કાયદાના શાસન માટે જરૂરી કડકાઈ દાખવતું રાજ્યતંત્ર પ્રજાની સુખાકારી માટે એટલું જ સંવેદનશીલ હોય એ જરૂરી છે। નર્મદા જિલ્લા કલેક્ટર દિશાની દોરવણી અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર નોંધારાનો આધાર બનવાની અનોખી કર્તવ્યશીલતા દાખવી રહ્યું છે, જેમાં હાલ પ્રાથમિક તબક્કામાં સાવ અસહાય એવા 22 જેટલા પરિવારોના આશરે 45 જેટલા સદસ્યોને વિવિધ પ્રકારે મદદરૂપ બનીને તેમને સમાજ સ્થાપિત કરવાનો સુઆયોજિત પ્રયાસ કલેક્ટરના માનવીયતા સભર દિશા નિર્દેશ હેઠળ જિલ્લા પ્રશાસને હાથ ધર્યો છે, જેના અમલને ભાગરૂપે આજથી રાજપીપળામાં હરસિદ્ધિ માતા મંદિર સંકુલના પાછળને ભાગે આ સેન્ટ્રલ કિચન ખુલ્લું મુકાયું છે। આમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા સર્વેના પ્રાથમિક તારણ મુજબના પરિવારો વ્યક્તિઓ માટે બે ટંક ભોજન વિતરણનો પ્રારંભ થયો છે। વહીવટી તંત્ર રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં ફૂટપાથ પર રહી ભટકતું જીવન વ્યતીત કરતા નિરાધાર ઘરવિહોણા લોકોની ભોજન વ્યવસ્થા માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા સંચાલિત સેન્ટ્રલ કિચન ખુલ્લું મુકાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટમાં રસોઈ તૈયાર કરવાથી માંડીને તેના વિતરણ માટે કુલ 8ના સ્ટાફ સહિત એક મોબાઈલ વાન ભોજન સેવા રથની સેવાઓ લેવાઈ રહી છે। આજથી શહેરમાં સર્વે કરાયેલા પરિવારો વ્યક્તિઓને બે ટંક તેમના જે તે વિસ્તારમાં જઈને રોજબરોજ ભોજનનું વિતરણ કરવામાં આવશે। નર્મદા શુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ અને ભાજપાના કાર્યકરો ઉપરાંત વૈષ્ણવ સમાજના કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને નર્મદા જિલ્લો અને તેમાંય ખાસ કરીને રાજપીપળા માટે એક ખૂબ મોટું અભિયાન ઊભું કર્યું છે અને આજે તેની શુભ શરૂઆત છે। સાથે જ રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસભાઈ ગાંધીએ આ સેન્ટ્રલ કિચન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ તરફથી જે લોકો ફૂટપાથ ઉપર રહે છે, નિરાધાર લોકો છે, જે ભટકતું જીવન જીવે છે, જેમને રહેવા જમવાની તકલીફ છે, તેવાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર અને વણિક સમાજ દ્વારા તેમને બે ટંક જમવાનું પહોંચતું કરીશું। નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના સહયોગથી આ જે લોકો ફૂટપાથ પર રહે છે, નિરાધાર લોકો છે, જે ભટકતું જીવન જીવે છે અને એમને જમવાની અને રહેવાની જે તકલીફ છે, તો જિલ્લા વહીવટી તંત્ર અને વણિક સમાજ દ્વારા એમને બે ટંક જમવાનું ત્યાં આગળ અમે પહોંચતું કરીશું અને એ સિવાય પણ સરકારી જે યોજનાઓ છે એમનાથી એ લોકો પોતે પગભર થાય અને એમનું જીવન સારું બને એવા અમે બધા પ્રયત્ન કરીશું। આમાં વહીવટીતંત્રનો પણ ખૂબ સહયોગ છે અમને અને અમે પણ એમના જે અમારા પર વિશ્વાસ રાખીને આ કામ સોંપ્યું છે તેને સંપૂર્ણ કરીશું। દીપક જગતાપ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા।